विद्यार्थी मित्रों, गया वीडियो में आपने पाठ 9 सजीव अने तेनी आसपास एमां जोयुं हतुं। आपणे विविध निवासस्थानी सफरमां जोया हता केटला भूनिवासस्थान विशे वात करी हती, के रण प्रदेशमां वसता प्राणीओ अने वनस्पतिना अनुकूलनो, पर्वतीय विस्तारमां वसता प्राणीओ अने वनस्पतिना अनुकूलनो अने घासना मैदानमां रहेला प्राणीओना अनुकूलनो। हवे आपणे आजे जोवानुं छे केटलीक जलीय निवासस्थानो। तो जलीय निवासस्थानोना बे प्रकार छे, समुद्र अने तळावो, तळावो सरोवरो। तो आजे बे छे ए छे जलीय निवासस्थानना प्रकार। तो समुद्रमां प्राणीओ अने वनस्पतिओमां केवा लक्षणो होय छे ते आपणे जोईशुं। समुद्रमां માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી, કે માછલીના શરીરનું રચના કેવી હોય છે, ધારારેખીય હોય છે, તે શ્વાસ તેના દ્વારા લે છે, ચૂઈ દ્વારા લે છે, તેના શરીર પર ભીંગડા આવેલા હોય છે, તેને તરવામાં પણ મદદરૂપ થાય છે મીનપક્ષ અને ઉછળી તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવા માટે। આ આપણે આગળ જોયું। બધા ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે। કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્કિવિડ, સ્કિવિડ એટલે કે એક મૃદુકાય પ્રાણી કે જેને 8 પગ અને 2 સ્પર્શકો એટલે કે 2 માથા હોય છે, અને ઓક્ટોપસ, આ બે પ્રાણીઓનું શરીર ધારારેખીય છે નહીં, પરંતુ તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને તેઓ પોતાના 8 પગ વડે પકડી લે છે। જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે, પાણીમાં જ્યારે તે લોકો તરે છે ત્યારે તેમના શરીરની રચના તેઓ ધારારેખીય બનાવી દે છે। આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે। શું હોય છે? ચૂઈ, આપણે કેવું નાક દ્વારા શ્વાસ લઈએ છીએ એમ જલીય પ્રાણીઓમાં હોય છે ચૂઈ। ડોલ્ફિન અને વહેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી। ડોલ્ફિન અને વહેલને નસકોરા હોય છે અથવા તો શ્વસન છિદ્રો કહેવામાં આવે છે, જે નસકોરા અથવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ લે છે, જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે। તેના દ્વારા હવા અંદર લે છે, તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે અને તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે। એટલે તમે જોઈ શકો કે ડોલ્ફિન હોય અથવા તો વહેલ માછલી તમને એમ સમુદ્રમાં ઉછળતી જોવા મળે છે અથવા તો સપાટી પર અમુક સમયે જોવા મળે છે। તો આનું કારણ શું? કે તે થોડા થોડા સમયે ઉપર સપાટી પર આવે છે શ્વાસ લેવા માટે અને પછી અંદર જતી રહે છે અને લાંબો સમય શ્વાસ લીધા વગર ચલાવી શકે છે। હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે આ રીતે સપાટીની બહાર આવે છે। શું તે ડોલ્ફિનની રસપ્રદ પ્રવૃત્તિને તમે ટેલિવિઝનમાં જોઈ છે કે કેવી ડોલ્ફિન પાણીમાં આમ કૂદકા મારે છે? હવે આપણે જોઈશું તળાવો અને સરોવરો। શું તમે ક્યારે તળાવ, સરોવર, નદી, નાળા, વનસ્પતિ ઉગેલી જોઈ છે? જો શક્ય હોય તો નજીકના તળાવમાં જુઓ કે કઈ રીતે તેમાં વનસ્પતિ ઉગેલી છે અને વનસ્પતિના જે પ્રકારો છે તમને કઈ ટાઈપની દેખાય છે દોરવાનો પ્રયત્ન કરો। વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે તે જોવાનો પ્રયત્ન કરો। કેટલીક વનસ્પતિના મૂળ પાણીની નીચે જમીનમાં, માટીમાં ચોટેલા હોય છે। હવે આકૃતિમાં તમે જોઈ શકો છો પાના નંબર 86 પર કે જે રીતે ભૂનિવાસી વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવા માટે મૂળ અગત્યનો ભાગ ભજે છે, આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે મૂળ દ્વારા ખનિજ ક્ષારોનું વહન થાય છે અને પર્ણમાં ખોરાક તૈયાર થાય છે। તો જે મૂળનો ભાગ કેવો હોય છે, એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે। જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે, તેમનું મુખ્ય કાર્ય શું હોય છે કે જે પાણીમાં વનસ્પતિ હોય છે ઉગેલી એને જકડી રાખવાનું હોય છે, એને એક સ્થળે જકડી રાખે છે પાણીની અંદર। આવી વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? લાંબા, પહોળા, પોલા અને હલકા। પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે।
मूल अने प्रकांड क्या होय छे? मूल अंदर खाली चोटेला होय छे जमीन में, जे छोड़ने उभा रहेवा माटे सक्षम राखे छे। तेना प्रकांड होय छे लांबा, पोला अने हलका, जे पानी में तरी सके छे। ए खाली पानी नी सपाटी नी अंदर रहेला होय छे। पानी नी सपाटी नी बहार शुं होय छे? पर्ण अने फूल होय, एटले के मांदडा अने फूल। केटलीक जलीय वनस्पतिओ पानी में संपूर्ण डूबेली होय छे। કેટલીક લીલ હોય છે જે એ પાણીની અંદર સંપૂર્ણ ડૂબેલી હોય છે। આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે। બધા જ ભાગ, જે મૂળ છે, પ્રકાંડ છે, પાંદડા છે, ફૂલ છે, એ પાણી અંદર વિકસતા જોવા મળે છે। આવી વનસ્પતિના પર્ણ કેવા હોય છે? પાતળી પટ્ટી આકારના હોય છે। તે વહેતા પાણીમાં વળી શકે છે અને કેટલીક ડૂબેલી વનસ્પતિના પર્ણોમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કઈ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે। એટલા પાતળા પાતળા એના પર્ણો હોય છે કે તેની અંદરથી પાણી પસાર થઈ જાય છે અને વળી શકે છે, આથી તેમને કોઈ નુકસાન થતું નથી। દેડકો એ સામાન્ય રીતે તળાવનો નિવાસ સ્થાન તરીકે ઉપયોગ કરે છે। દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને સ્થળ પર રહી શકે છે। દેડકાના જે પાછળના પગ હોય છે એ મજબૂત હોય છે, કે જ્યારે કૂદે ત્યારે તેને પ્રેશર આપવામાં મદદ કરે, તેને ધક્કો મારવામાં મદદ કરે એવા મજબૂત હોય છે। તેમને ઝાડ પાદ કહેવામાં આવે છે। ઝાડ પાદ એટલે કે એમની જે આંગળીઓ હોય એની વચ્ચે ચામડી જોવા મળે છે, જેને ઝાડ પાદ કહેવામાં આવે છે, જે તેમને પાણીમાં તરવામાં મદદરૂપ થાય છે। આમ જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાની સરખામણી આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી। આપણે આ વિડીયોમાં જોયું અને આગળના વિડીયોમાં કે કઈ રીતે ભૂનિવાસ પર અલગ અલગ પ્રદેશોમાં વનસ્પતિ અને પ્રાણીઓમાં અલગ અલગ અનુકૂલનો એ થોડા પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરી છે। હવે આપણે બીજું આગળના વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।